નમસ્તે મિત્રો, વાયદા બજારના સાપ્તાહિક સમાચારો સાથે આપની સાથે હું છું નિમિષ ત્રિવેદી. કોમોડિટી વાયદા એક્સચેન્જ MCX પર 25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં કેટલી વધઘટ રહી તે જોઈએ. સૌપ્રથમ કિંમતી ધાતુઓની વાત કરીએ તો સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ સપ્તાહના પ્રારંભે 49,790 ના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં 50,690 અને નીચામાં 49,252 બોલાય. સપ્તાહના અંતે 619 રૂપિયાના ઉછાળા સાથે 50,570 બોલાયો હતો. જ્યારે ગોલ્ડ ગીનીનો ઓક્ટોબર વાયદો 555 રૂપિયા વધીને 8 ગ્રામ દીઠ 40,791 થયો હતો. હવે ચાંદીની વાત કરીએ તો ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલો દીઠ સપ્તાહના પ્રારંભે 59,320 ના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં 62,598 અને નીચામાં 57,550 ના સ્તરને સ્પર્શી સપ્તાહના અંતે 1,516 રૂપિયાના ઉછાળા સાથે 61,145 ના ભાવે બંધ થયો હતો. કિંમતી ધાતુનો ઇન્ડેક્સ બુલ ડેક્સનો ઓક્ટોબર વાયદો 231 પોઈન્ટ વધીને 15,471 બોલાયો હતો. સપ્તાહ દરમિયાન 579 પોઈન્ટની મૂવમેન્ટ બુલડેક્સમાં જોવા મળી હતી. હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો ક્રૂડ તેલનો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 2,992 રૂપિયાના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં 3,009 અને નીચામાં 2,758 બોલાય. સપ્તાહના અંતે 136 રૂપિયાના ઘટાડા સાથે 2,837 ના ભાવે બંધ થયો હતો. હવે કૃષિ ચીજોની વાત કરીએ તો કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ સપ્તાહના પ્રારંભે 1,025 રૂપિયાના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં 1,042 રૂપિયા અને 50 પૈસા અને નીચામાં 1,023 બોલાય. સપ્તાહના અંતે 18 રૂપિયા સુધરીને 1,041 રૂપિયા અને 50 પૈસે બંધ થયો હતો. જ્યારે MCX રૂ અથવા કોટનનો ઓક્ટોબર વાયદો ઘાસડી દીઠ 18,070 ના ભાવે ખુલીને ઊંચામાં 18,250 અને નીચામાં 17,880 બોલાય. સપ્તાહના અંતે 180 રૂપિયાના ઉતાળા સાથે 18,240 થયો હતો. જ્યારે કોટનનો દૂધ ડિલિવરીનો નવેમ્બર વાયદો 310 રૂપિયાના ઉછાળા સાથે સપ્તાહના અંતે 18,260 બોલાયો હતો. MCX નો ક્રૂડ પામતેલ અથવા તો CPO નો ઓક્ટોબર વાયદો 10 કિલો દીઠ સપ્તાહના પ્રારંભે 747 રૂપિયા અને 40 પૈસાના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રાડેમાં ઉપરમાં 768 રૂપિયા અને 90 પૈસા અને નીચામાં 743 રૂપિયા અને 60 પૈસા ના સ્તરને સ્પર્શી સપ્તાહના અંતે 15 રૂપિયા અને 40 પૈસાના સુધારા સાથે 757 રૂપિયા અને 80 પૈસાના ભાવે બંધ થયો હતો. આ હતા વાયદા બજારના સાપ્તાહિક સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. જય હિંદ.